નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે હાલ આ દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે આપણા દેશમાં કોરોના વાયરસને કારણે પહેલાં એકવીસ દિવસનું લોકડાઉન કરવામાં આવ્યું હતું પછી આ લોકડાઉન વધારીને ત્રણ મે સુધી કરવામાં આવ્યું હતું પણ આ લોકડાઉન લંબાવવાને કારણે જે લોકો વ્યસન કરે છે જે લોકો પાન મસાલા બીડીનું વ્યસન કરતા હોય છે તેવા લોકોની હાલત ખૂબ જ ખરાબ થઈ છે કારણ કે નશા વગર તેમને દિવસો કાઢવા મુશ્કેલ બની રહ્યા છે તેવામાં સુરેન્દ્રનગરના ચોટીલામાં એક એવી ઘટના સામે આવી રહી છે જેમાં દુકાનદારે યુવકને પાન મસાલા ન આપતા તેને હવામાં ફાયરિંગ કર્યું હતું તો મિત્રો શું હતી આખી ઘટના બધું જ આપણે આ જાણીશું પરંતુ સૌથી પહેલા તમને મળી શકે તો મિત્રો ગુજરાતમાં લોકડાઉનને કારણે જે વ્યસનના બંધાણીઓ છે તે વ્યસન માટે ફાફા મારી રહ્યા છે મસાલા સિગરેટના ભાવ બમણા થઈ ચૂક્યા છે તો પણ વ્યસનીઓ તેમના વ્યસન માટે બમણા અને ત્રણ ગણા ભાવ આપવા માટે પણ તૈયાર છે અને હાલ સુરેન્દ્રનગરના ચોટીલામાં જે ઘટના બની છે જેમાં ચાર શખ્સોએ પાન મસાલાની દુકાનવાળા વેપારીને પાન મસાલા આપવા માટે કહ્યું હતું પણ લોકડાઉનને કારણે આ દુકાનદારે દુકાન ખોલવાની ના પાડી દીધી હતી પરંતુ આ તમાકુ અને પાન મસાલા મેળવવા માંગતા યુવકો ના સાંભળી ના શક્યા અને રોષે ભરાય તેઓ દુકાનદાર સાથે મગજમારી કરવા લાગ્યા હતા બાદમાં આ ચાર યુવકોમાંથી એક યુવક પાસે બંદૂક હતી તો તેને બંદૂકથી હવામાં ફાયરિંગ કર્યું હતું અને હવામાં ફાયરિંગ થતાં જ પોલીસ આ બંદૂકનો અવાજ સાંભળી તરત જ દોડી આવી હતી હતી અને આ યુવકની ધરપકડ કરવામાં આવી રીતે એક શખ્સે પાન મસાલા અને ગુટકા માટે દુકાનદાર સાથે મગજમારી કરી હતી અને મિત્રો આની પહેલા પણ જ્યારથી લોકડાઉન કરવામાં આવ્યું છે એ પછી અનેક આવી ઘટનાઓ સામે આવી રહી છે જેમાં રાજકોટમાં પણ એક આવી ઘટના આવી હતી જેમાં અજાણ્યા શખ્સોએ પાન મસાલાની દુકાનનું તાળું તોડી અને દુકાનમાં રહેલી બધી જ વસ્તુઓની ચોરી કરી હતી અને હવે બીજો આવો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે અને મિત્રો હાલ લોકડાઉનને કારણે ગુજરાતમાં બધી જ જગ્યાએ પાન મસાલા અને બીડીની કાળાબજારી ચાલી રહી છે તેના બેથી ત્રણ ગણા ભાવ વધારે લેવામાં આવી રહ્યા છે જો તમારા શહેરમાં કે તમારા ગામમાં પણ આવું થઈ રહ્યું હોય તો કોમેન્ટ કરી અને જણાવી શકો છો તો બસ મિત્રો અમારા આ વિડીયો માટે આટલું જ વિડીયો ગમે તો લાઇક કરો શેર કરો હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને